आम आदमी पार्टी ना धारासभ्य भूपत भायरणीए राजीनामु आप्या बाद हवे आम आदमी पार्टी माटे कपरो समय आवी गयो छे। त्यारे आने लईने ईशुदान गढ़वीए भाजप पर आकरा प्रहारो कर्या छे। तेमणे शुं कह्युं छे तेनी वात करीशुं आपणे आ वीडियोमां। नमस्कार, हुं छुं करण चड़ोत्रा अने तमे जोई रह्या छो निर्भय न्यूज। આજની સવારે આમ આદમી પાર્ટી માટે માઠા સમાચાર લાવ્યું છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપને અલવિદા કહી દીધું છે અને આ સાથે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે। જો કે તમને જણાવી દઈએ કે 2022 પહેલા તેઓ ભાજપમાં જ હતા, પણ બાદમાં ધારાસભ્ય બનવાની લાલસામાં તેઓ આપમાં જોડાઈ ગયા હતા અને તેઓ જીત્યા પણ હતા, પણ ફરી એકવાર તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે। તેમના આ રાજીનામા બાદ ફરી બીજા ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી વાતે જોર પકડ્યું છે। ત્યારે આ બાબતે ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે શું કહ્યું છે તે જોઈ લો આ વિડીયોમાં। આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું છે, ખૂબ જ દુઃખદ છે। અત્યારે એક વર્ષ પૂર્ણ થયું છે ચૂંટણીને, અને પાંચે પાંચ અમારા ધારાસભ્યો અત્યાર સુધી એમણે ઈમાનદારીથી એમના વિસ્તારમાં કામગીરી કરી છે, એક પણ રૂપિયાનો કરપ્શન વગર। કારણ કે આમ આદમી પાર્ટીની માનનીય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સ્પષ્ટ છે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, પ્રજા માટે, પ્રજાના હિત માટે। અમે બધા રાજનીતિમાં આવ્યા છીએ તો એક પ્રજાની પીડા, કારણ કે અત્યાર સુધી એક કલ્ચર એવું રહ્યું છે કે કૌભાંડીઓ, બુટલેગરો, રૂપિયા બૂચ મારી લીધા હોય, બૂચશિયાઓ વધારે રૂપિયાવાળા નેતા બને અને પછી વધારે વધારે લૂંટે, એ રાજનીતિને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજી 10 વર્ષ પહેલાં આવ્યા અને અત્યારે એની નીતિથી, અત્યારે વિચારધારાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પહેલી જ વખત 41 લાખ જેટલા વોટ સાથે 5 ધારાસભ્યો અને 35 થી 38 જેટલા સેકન્ડ નંબરે ધારાસભ્યો રહ્યા, ઉમેદવારો રહ્યા। પહેલી વખત ત્રીજી પાર્ટી ગુજરાતમાં એટલી હદે સફળ થઈ। 2022માં માહોલ હતો કે આમ આદમી પાર્ટીની સરકાર બની જશે। ખુદ બાબા રામદેવે જ્યારે ચૂંટણી પૂરી થઈ પછી કહ્યું કે 2022માં એ માહોલ હતો, 27માં તો સ્વાભાવિક સરકાર બની ગઈ, અને એટલા માટે માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીથી ડરીને ભાજપે 156 હોવા છતાં ન ધરાણા, કામ કરવું નથી, 156 હોવા છતાં પેપર લીક થયા, 156 હોવા છતાં બ્રિજ તૂટ્યા, 156 હોવા છતાં નકલીઓ પકડાયા, આખી સરકાર જાણે નકલી ચાલતી એવી રીતે, એમએલએ નકલી, આઈપીએસ નકલી, સિરપ નકલી, મંત્રીના પીએ નકલી, સરકારી કચેરીઓ નકલી, અધિકારીઓ આઈપીએસ નકલી, બધું નકલી નકલી નકલી, કોઈ કામમાં રસ નથી ભાજપના નેતાઓ। અને 5 ધારાસભ્યો ઉપર સતત દર ત્રીજા દિવસે કંઈક ને કંઈક ભાજપનો નેતા જાય અને ઓફરો કરે કે આવી જાઓ અમારે ત્યાં, આવી જાઓ અમારે ત્યાં, પાંચે પાંચ ધારાસભ્યોને દર અઠવાડિયે મને એકવાર એક ધારાસભ્ય કહેતા હતા કે સુદાનભાઈ આજે આ ભાજપના નેતા મળવા આવ્યા હતા, ઓફર કરતા હતા। શું થઈ રહ્યું? તમે લૂંટો છો બેફા, અમે લૂંટની વિરોધી છીએ। હું ભૂપતભાઈનો એક વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એનો હું આભાર માનું છું, પણ સાથે સાથે હું દુઃખ સાથે વિસાવદરની જનતાની માફી પણ માંગુ છું। એમણે વિસાવદરની જનતાને વિશ્વાસઘાત કરવાની જરૂર નથી, રાજીનામું આપવાની જરૂર નથી, પણ રાજીનામું કેમ આપવું પડ્યું? ભાજપ છેલ્લા 1 વર્ષથી 3 ધારાસભ્યો ભેગા થાય એવું તોડવાનો પ્રયાસ કરતું, 3 થાય એટલે રાજીનામું ન આપવું પડે। સમજો તમે, જ્યારે ચૂંટણી પતિન પરિણામ આવ્યા ને ત્રીજા ચોથા દિવસે ભૂપતભાઈને આ લોકો ઉપાડીને લઈ ગયા હતા ભાજપ પર, કે બે તૈયાર છે, તમે થઈ જાઓ એટલે ત્રીજા થઈ ગયા। દરેક જગ્યાએ કોઈ પણ નેતા ભાજપનો જાય અને એમ જ કે ભાઈ મારાથી સેટ થશે એટલે મારી ત્યાં વધુ થશે, ભાજપના લોકોને કામ નથી કરવું, જોજો તમે ભ્રષ્ટાચાર ઓછો નથી કરવો, અહીંયા બધું નકલી ચાલે છે, પેપર લીક થાય છે, જ્ઞાન સહાયક જેવી યોજનાઓ આપે છે
કર્મચારીઓ હેરાન છે. ખેડૂતોને 2014માં જે કપાસનો ભાવ હતો 1400 રૂપિયા, એ અત્યારે 1400 રૂપિયા જ મળે છે. કોઈ એને પીડા નથી. એને એક જ પીડા છે, વિપક્ષમાં કોઈ મજબૂત રીતે લડવું ના જોઈએ. અને એટલા માટે 3 ધારાસભ્યો રાજીનામા આપે તો રાજીનામું ન આપવું પડે. પણ એમણે છેલ્લે ન માન્યા એટલે ભૂપતભાઈને 1 વર્ષથી સતત ટોર્ચરિંગ ચાલુ હતું અને આજે એને રાજીનામું આપવું પડ્યું. ભૂપતભાઈને પણ 6-7 દિવસ પહેલાં મારી વાત થઈ હતી. મેં કહ્યું હતું કંઈ તકલીફ હોય તો કહેજો. કેટલાય અમારા બીજા કેન્ડિડેટો જે લડ્યા હતા મજબૂત આવી હતી, એમને પણ કોઈ ના કોઈ રીતે ભાજપમાં જોડવાના પ્રયાસ કરે છે. યાર આ આ આ લોકતંત્ર નથી. તો એક કામ કરો ને, લોકશાહી ખતમ કરી દો. સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી તમારી સત્તા છે, છતાંય મારા 5 ધારાસભ્યમાંથી 3 ધારાસભ્યો અમારા તોડી ન શકે. ભાજપ પાસે ફૂલ સત્તા છે. છેતરભાઈ વસાવાને છેલ્લા 1.5 મહિનાથી જેલમાં એમને પત્નીને રાખ્યા છે. 1.5 મહિનાથી જૂઠો કેસ કર્યો છે. એવા કોઈ પુરાવા નથી, છતાંય શું કામ કે આમ આદમીને ખતમ કરો. માનની અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં 2027માં સરકાર બનાવશે એટલા માટે એને ખતમ કરો. અને એટલા માટે થઈને સંજયસિંહજીની, મનીષ સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈનજી બધાને જેલમાં નાખી દીધી. હજી અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખવાની પ્રેરિત કરી, જેથી કરીને આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય. પણ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયેલી છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસન, શિક્ષણ ફ્રી, આરોગ્ય ફ્રી, આ બધી વ્યવસ્થાઓ માટે ને એટલા માટે અમે જોડાયા છીએ. અને ઈશ્વરના દરબારમાં આપણે સૌએ જવાનું. તમે 8 લાખ કરોડ રૂપિયા બૂચ મારો છો અને તમને એવું છે કે સત્તા આવશે આમ આદમી પાર્ટીની તો બધા બૂચ મારવાના પાછા વ્યાજ સાથે વસૂલાત કરશે. તો સવાલ એ છે કે જ્યારે આખી આખી સિસ્ટમ આખી કરપ્ટ થઈ ગઈ છે ત્યારે મારી ટૂંક સાથે કહેવું પડે છે કે 5 ધારાસભ્યોને સતત ટોર્ચરિંગ કરવાનું, દર 3-4-5 દિવસે જવાનું, ક્યારે આવો છો ક્યારે આવો છો. પણ હું ખાતરી સાથે કહું છું 4-4 ધારાસભ્યો અકબંધ છે. ભૂપતભાઈ ચૂંટણી પહેલાં જે લોકો ગયા હતા, ફરીથી મેં ભૂપતભાઈને સમજાવ્યા હતા કે ભાજપ છે તમને ડબ્બામાં નાખી દેશે. અહીંયા ચીઠીના ચાકર બની રહેવું હોય પ્રજાના હિતના, અને વિસાવદરની જનતા હંમેશા ભાજપ વિરોધી રહી છે. ભાજપમાં કેશુભાઈ પટેલ જ્યારે વિસાવદર પાસે લડ્યા ત્યારે જીત્યા. વિસાવદરની જનતા જ્યારે શરૂઆતમાં ભૂપતભાઈ ભાજપના ઓફિસે ગયા કાર્યાલય, ત્યારે જનતા પહોંચી ગઈ હતી ત્યાં કે પાકિસ્તાનથી પણ અમે ડરતા નથી, તમારે ડરાવવાની જરૂર નથી, રાષ્ટ્રવાદ અમને આવડે, ક્યાંય જવાનું નથી. આ વિસાવદરની જનતા છે. છતાંય વિસાવદરની જનતાને હું વિનંતી કરું છું કે કદાચ ઉમેદવાર આપવામાં થાપ ખાઈ ગયા છીએ, માફ કરજો, બીજી વાર ધ્યાન રાખીશું. પણ આ જ ભાજપને, આખી ગુજરાતની જનતાને વિનંતી છે કે કઈ રીતે નકલી તો રોકી નથી શકતા, ભ્રષ્ટાચાર રોકી નથી શકતા, એક પણ કચેરીમાં ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું, છતાંય વિપક્ષને કઈ રીતે તોડવું, ખતમ કરવું આમ આદમી પાર્ટી ખાસ કરી. એટલે 4-4 અમારા ધારાસભ્યો બન છે. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક અમે થાપ ખાઈ ગયા આ ભાઈના પસંદગીમાં. પણ 1 વર્ષ સુધી અમને નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી કરપ્શન કરવાની છૂટ નથી આપતી. અમારા બોટાદના ધારાસભ્યએ તો લખ્યું છે મુખ્યમંત્રીને કે મારા સહિત ભાજપના 156 અમારા 5 182 ધારાસભ્ય આઈએસ ને આઈપીએસ ની 1 વર્ષની મિલકતની ચકાસણી કરો. એટલે જે રીતે ભાજપ 156માં ધરાતી નથી, આ 5 ઉપર તરાપ મારીને ગેરી દીધી, છેલ્લે એકને રાજીનામું અપાવ્યું છે, ફરીથી વિસાવદરની જનતામાં ઉપર ચૂંટણી થોપી છે. મારી વિસાવદરની જનતાને વિનંતી છે કે ન માત્ર વિધાનસભા પરંતુ જૂનાગઢ લોકસભામાં પણ આ ભાજપને પરચો એવો દેખાડો કે જિંદગીમાં બીજી વખત એ સામદામ દંડભેદથી તોડવાનું ભૂલી જાય. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ હવે લાગે છે કે આપ માટે હવે લોકસભાની ચૂંટણી જીતવી અઘરી છે, ત્યારે આ બાબતે તમને શું લાગે છે? શું આપને લોકસભાની ચૂંટણીમાં આ રાજીનામા બાદ કોઈ ફરક પડશે કે નહીં, એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. આ સાથે જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.